વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું સુરતી લોચો, જે તમારે દાળ પલાળવાની ઝંઝટ નહીં અને દાળને પીસવાની પણ ઝંઝટ નહીં, એવી રીતે આપણે ઝડપથી અડધીથી પોણી કલાકની અંદર આપણો સુરતી લોચો તૈયાર થઈ જાય છે. દાળ પલાળતા ભૂલી ગયા હોય તો પણ સુરતી લોચો આપણો ઝડપથી તૈયાર થઈ જાય. તો એના માટે મેં એક વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે, બે ચમચી અડદની દાળ લીધેલી છે અને એક નાની વાટકી જેટલા આપણે ચોખાના પૌવા લીધેલા છે અહીંયા. અને આની અંદર ફુદીનો, લીલા મરચાં, આદુ અને ગળપણ માટે એક ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, લીંબુ અને લીલા ધાણા ઉમેરી અને આપણે આની ચટણી તૈયાર કરવાની છે, જે લોચા સાથે ખાવાની હોય છે. અને એક ઢોકળું ઉમેરી અને આની આપણે ચટણી તૈયાર કરીશું. અને બીજો આપણે લોચાની અંદર જે સ્પ્રિંકલ કરવા માટેનો અહીંયા મસાલો છે, તો અહીંયા છે મરી પાવડર લીધેલો છે, સંચળ પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને આ છે આદુ મરચાં, એ જે સુધારી લીધા છે એ લોચાની અંદર આપણે એડ કરવાના, જે તૈયાર કરશું આપણું બેટરની અંદર તૈયાર કરવાનું અંદર નાખવા માટે. અને એક ડુંગળી આપણે જે લોચામાં સર્વ કરવા માટે. આપણે લોચો બનાવવાની શરૂઆત કરશું તો પહેલાં આપણે બે દાળ અને પૌવાને આપણે શેકી લેવાના છે. ચણાની દાળને જે ભેજ હોય એ આપણે ઉડાડવાનો છે એટલે શેકી લેશું. ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાની, એટલે સરસ આપણે મિક્સર જારની અંદર લોટ જેવો, એટલે કે કરકરો લોટ તૈયાર કરવાનો છે આપણાનો. પછી આપણાને પલાળશું. સેમ અડદની દાળ પણ આ સાથે ઉમેરીને એને પણ આપણે શેકી લેશું. અહીં આપણી દાળ શેકાય છે ત્યાં આપણે પૌવા પણ સાથે એડ કરી અને એને પણ શેકી લેશું. અહીં આપણી દાળ ને પૌવાને બધું શેકાઈ ગયું છે, તો હવે આપણે એને બીજી એક ડીશની અંદર કાઢી અને આને ઠંડુ થવા દેશું. હવે આની અંદર આપણે ઢોકળું એડ કરી અને આ લીંબુ નાખી અને આપણે ચટણી તૈયાર કરી લેશું. એ આપણે દાળ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો મિક્સર જારની અંદર લઈ અને આપણે આને પીસી લેશું. દાળ અને પૌવા બધું સરસ પીસાઈ ગયું છે તો આપણે દરદરું પીસવાનું. એ વાસણની અંદર આપણે લઈ લેશું એને. અહીંયા આપણે એક વાટકી ચણાની દાળ હતી તો એની સામે એક વાટકી આપણે દહીં લીધેલું છે, એની સામે દોઢ વાટકી જેટલું પહેલાં પાણી ઉમેરશું. આપણે એને બેટર તૈયાર કરવાનું છે. આનું આપણે બેટર તૈયાર કરી લઈએ. અહીંયા આપણે દોઢ વાટકી પાણી નાખ્યું છે, પાછું અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી દેવું, એટલે કુલ બે વાટકી પાણી અને એક વાટકી આપણે અહીંયા દહીં ઉમેરેલું છે અને પાછું સરસ આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણું બેટર એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે અડધી કલાક સુધી આને ઢાંકીને રેસ્ટ થવા દઈશું. તો હવે આપણે લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ. સંજળ પાવડર, મરી પાવડર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર આ બધું ત્રણેય મિક્સ કરી લેશું. આની અંદર તમારે ચાટ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. આ બેટરને આથો નાખ્યો તો એને અડધી કલાક થઈ ગઈ છે અને આ થોડુંક બેટર ઘાટું થઈ ગયું છે, તો આટલું ઘાટું ન હોય આપણે લોચાનું બેટર, એટલે થોડું પાણી ઉમેરશું. અને થોડું આપણે ઢીલું કરી લેશું.
આપણે અડધી વાટકી જેટલું પાછું પાણી નાખેલું છે આમાં. આ બેટર આવું જ હોય છે, આટલું ઢીલું રાખવાનું. આપણે આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરેલી અહીંયા ઉમેરી દઈશું. અડધી ચમચીથી થોડી ઓછી આપણે હળદર ઉમેરશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું, એટલે આપણો લોચો એકદમ મસ્ત એવો સોફ્ટ થશે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે 1 પાઉચ ઈનાનો ઉમેરી દઈશું, ઈનો ઉમેરશું. એમાં થોડું 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું, ઉપર મસ્ત એવું મિક્સ કરી દઈશું આપણે. દીધું છે અને હવે આપણે આ 2 ડિશની અંદર તેલ પણ સરસ લગાવી લીધું છે. ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરશું. ટોકરિયામાં આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે. આવી રીતે આપણે 2 ડિશને રાખી દેવાનું અને 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેશું. અહીંયા આપણે સ્ટીમ કરવા રાખેલું અને 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈએ છે આપણું ચાકુ એકદમ ક્લીન થઈ ગયું છે. ક્લીન આવે જ છે ચાકુ, તો હવે આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે લોચા સાથે ખાવાની. ઉપરથી આપણે તેલ લગાવી દઈશું. ઉપરથી આપણે લોચા મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપરથી આપણે ફરસાણની સેવ પણ ગાર્નિશ કરી દઈશું. ડુંગળી અને આ ગ્રીન ચટણી સાથે આ સુરતી લોચો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે અહીંયા આપ ઝટપટ બની જાય એવો સુરતનો ફેમસ લોચો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.